જુનાગઢ ગિરનાર પર આવેલ દુકાનોને યાત્રાળુઓને ગિરનાર પર લઈ જતા ડોળીવાળા ભાઈઓની એક મીટિંગ ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયા અને સીપીએમના નેતા બટુકભાઈ મકવાણાના અધ્યક્ષે મળી હતી. આ મીટિંગમાં ડોળીવાળા તેમજ દુકાનો ધરાવતા વેપારીઓએ એક નવું મંડળ બનાવવાનું નક્કી કર્યું હતું. આ રમેશભાઈના જણાવ્યા અનુસાર ગિરનાર પર્વત ફોરેસ્ટ વિભાગમાં આવતો હોય અવારનવાર વન વિભાગ તરફથી નોટિસ મળે છે કે તમારી દુકાનના છાપરા હટાવી લો, જગ્યા મૂકી દો. જો ગિરનાર પરની દુકાન બંધ કરવામાં આવશે તો દાતાર પર જે ચાંદની હત્યાકાંડ થયો તેવો કોઈ પણ અણબનાવ ગિરનાર પરના બને તે હેતુથી પણ દુકાનો હોય તો વેપારી લોકો ગિરનાર પર આવતા યાત્રાળુઓની સુરક્ષામાં પણ સહકાર આપી શકે છે. જ્યારે ગિરનાર પર કોઈ યાત્રાળુ અકસ્માતે પડી જાય, એટેક આવતા મૃત્યુ થાય તો ડોળીવાળા ભાઈઓ વિના મૂલ્યે તેને ગિરનાર પરથી નીચે તળેટી સુધી પહોંચતા કરે છે. તો ગિરનાર ડોળીવાળા અને વેપારી લોકોની આવી સમસ્યાના લીધે આજરોજ ડોળી એસોસિએશન તેમજ વેપારી લોકોએ એક મંડળ રજિસ્ટ્રેશન કરવાનું નક્કી કર્યું હતું. આ મીટિંગમાં રમેશભાઈ બાવળિયા, બટુકભાઈ મકવાણા તેમજ આગેવાનો, ડોળીનું કામ કરતા ભાઈઓ અને વેપારી લોકો જોડાયા હતા. આજરોજ અમારે ગિરનાર ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયા અને જે આ દુકાનદાર વેપારી છે એનો પણ યુનિયનને મનીને આગેવાનને પ્રમુખ બનાવેલ છે, બરાબર છે. અને અમારે હાલ ગમે તે આવો પ્રશ્ન આવે તો એવું સાહેબે એવું કીધું છે કે આના પતરા કાઢી નાખવા. ત્યારે અમને પહેલાં એકવાર ગયા હતા સાહેબ પાસે મહિલા, પછી પાછા હમણાં 2-3 દી પહેલાં મહિલા હતા, તો એ હાટોથી અમે એક મીટિંગ અહીંયા રાખેલ છે. અને અમારા આગેવાનો ખોત અમારી આઈર્યા છે બધાય, જેઠાપ્પા છે, બટુકભાઈ છે, બીજા આપણે એભાભાઈ કટારા અમારે કોપરેટર વોર્ડ નંબર અહીંયા 10 એ પણ અમારી આઈર્યા હતા. અમે મહિલા સાહેબે અમને ખાતરી આપી, સારું આપ્યું કે ભાઈ તમને જે યોગ્ય થાય એમ અમે કહી દઉં. એસીએફ સાહેબને, ખટાણા સાહેબને મહિલા, એનો પણ અમે ખૂબ આભાર માની છે. અને અમારું ધ્યાન રાખે, અમારે મારી વાત અમારો કોઈ બીજા એરે કાંઈ વાંધો નથી. પતરા એને એ હાટું રાખ્યા છે કે ઉપરથી પાણા પડે, જાનહાની ન થાય અને યાત્રિકો મારી વાત શાંતિથી બેસે અને કોઈ યાત્રિક હેરાન ન થાય. જો આ દુકાનું ન હોય ને તો દાતારમાં એકવાર એવું થયું હતું, ચાંદનીની માટે જે ઓલું બળાત્કારને એવું થયું હતું. હવે દુકાનદાર કોઈ ન હોય તો મારી પાસે યાત્રિકોની કોઈ સલામતી નથી. એ હાટુથી દુકાનું છે તો અમને કોઈ કાઢવાનું ને એવું નથી કીધું, પણ અમારા જો પતરાને એ કાંઈ રહેવા દઈએ ને તો અમે સાહેબની અને ઉપર ખાતાવાળા ઉપર ફોરેસ્ટ ખાતાવાળા સાહેબની મહેરબાની, એનાથીને જ અમે સંતોષ માની છે. એવું નથી, અમારે કોઈ એની આરે ઓલું નથી. એ અમારું ધ્યાન રાખે જ છે અને હજી રાખતા આવશે. અને મારી વાત આ દુકાનદાર અમારા યાત્રિકને ગમે ત્યાં પડી જાય, ઓલું થાય તો મારી વાત સાંભળો, ગમે ત્યારે એ લોકો જ ઉતારી આવે છે, મારો એને ચોખ્ખી ઓલી હોય. અને મારી વાત સાંભળો, ગમે ત્યારે લૂંટફાટ થાય આ તે તો એની સલામતી છે, આ દુકાનદાર છે. તો જો એવું ન હોય ને તો ગમે ત્યારે ગમે એવો બનાવ અહીંયા બની શકે છે. અને અમે એની કોઈ આ ઉપર ઓફ થઈ જાય, પડી જાય, એની કોઈ ફી લેતા નથી, કોઈ એનું ચાર્જ લેતા નથી. અને શિવરાત્રિ પરિક્રમામાં અમે ઓછામાં ઓછા 30-30 માણસ અમારે બાટીએ છીએ, એની કોઈ અમે ફી લેતા નથી. જો એટલું એટલું અમે સેવા સાકરી આપી તો અમારી એક નમ્ર વિનંતી છે સાહેબને કે અમારા પતરા ના કાઢે તો એની મહેરબાની. અમે કોઈનો વિરોધ કરતા નથી, અમે એના સાથ સહકાર અને સહયોગથીને જ હાલીએ છીએ અને અમે એવા માણસો છીએ. અમે માનદાતા પરિવારના માણસ છીએ અને અમારે હરેક કોમ હરેક અહીંયા ધંધો કરે છે, કોળી છે, રબારી છે, એ બધાય અને બધાય અમને સહયોગ આપે છે, એવું નથી. એટલે અમે બધાને સહયોગથીને જ અમે રહેવા માગીએ છીએ અને બધાનો સાથ સહકાર એ જ અમારો એક અભિપ્રાય છે. આજની જે મીટિંગ છે એ ગિરનારની અંદર જે વર્ષોથી પરંપરા મુજબ ગિરનારના પગથિયાની માથે ધંધો કરી અને પોતાનું કુટુંબનું જીવન નિર્વાહ ચલાવે, અમે સરકારને પણ ત્યારે એમ કીધું કે આ દુકાનદાર નહીં હોય તો નીચેથી જીવણા યાત્રાળુ જાય ને એની માટે કોઈ પણ જાતનો બનાવ બનશે તો કોઈ એને બચાવનાર નહીં હોય. એટલે ગિરનારનું કાયમ માટે જાગૃત તમારે રાખવું જોઈએ, પગથિયા જાગૃત રાખવા જોઈએ અને યાત્રાળુને કોઈ જાતનો ભય ના લાગે એવું વાતાવરણ બનાવવું હોય તો તમારે ફરજિયાત આ લોકોને દુકાનવાળાને રાખવા જોઈએ, જેથી કરીને યાત્રાળુને પણ રક્ષણ મળે, પાણી મળે, બીજી સુવિધા મળે. અવર ને અવર એવી વાત બને છે ગમે ત્યારે
કે જંગલ ખાતું આવીને કે ભાઈ આમ કરો ને હટાવી નાખો ને ઓલું કરો. એટલે અમે નિયમસર જ બધું કરવા માંગીએ છીએ. નિયમસર કરવા માટે અમે શું કરીએ છીએ, એક અમારું મંડળ બનાવવા માંગીએ છીએ, વેપારી મંડળ, અને સતત સરકારમાં આવી ચર્ચા કરશે અને કાયદેસર અમે રજીસ્ટર કરવા માટે મિટિંગ કરેલી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.